નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણું બેસ જીકે ચેનલમાં આજે આપણે બંધારણના કેટલાક પ્રશ્નો જોઈશું જે આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને તલાટીની એક્ઝામમાં ઉપયોગી થઈ શકે છે તો પહેલો પ્રશ્ન છે બંધારણ સભાના વિભાજન પછી કુલ દેશી રજવાડાના સિત્તેર સભ્યોમાંથી ગુજરાત અને બરોડા રજવાડાના કુલ કેટલા હતા જવાબ પાંચ બંધારણ સભામાં કુલ પંદર મહિલાએ ભાગ લીધો હતો તેમના અધ્યક્ષ કયા રાજ્યના હતા ગુજરાત ભારતના બંધારણના નિર્માણ માટે બંધારણ સભાની રચનાની માંગણી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા ક્યારે કરવામાં આવી હતી ઓગણીસો ને પાંત્રીસ બંધારણ સભાની પ્રથમ બેઠકમાં પ્રથમ વક્તા કોણ હતું ડૉક્ટર રાધાકૃષ્ણન બંધારણ સભાને કોણે ઝંડો ભેટમાં આપ્યો હતો હંસાબેન મહેતા વડાપ્રધાન પદ સાથે સંરક્ષણ મંત્રીનું પદ સંભાળનાર મહિલા વડાપ્રધાન કોણ હતું ઇન્દિરા ગાંધી બંધારણ સભા ધારાકીય સંસ્થા તરીકે મળતી ત્યારે તેના અધ્યક્ષ ગણેશ વાસુદેવ હતા તેમને કયા નામે ઓળખવામાં આવતા હતા દાદા સાહેબ તરીકે લોકસભાના સભ્યો દ્વારા શાસકીય કાર્યમાં ઉપયોગમાં લેવાતા રાષ્ટ્રીય ચિહ્ન કયા રંગનું હોય છે લીલો ચિહ્ન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ ઓગણીસો ને નવું ગુલામી ખત કોણે કહ્યું જવાહરલાલ નહેરુ બંધારણની જોગવાઈ મુજબ કુલ કેટલા મૂળભૂત હકો છે છ બંધારણ સભામાં બાબા સૌ પ્રથમ ક્યાંથી ચૂંટાઈ આવ્યા હતા બંગાળ તો આ હતા બંધારણના પ્રશ્નો તો આ વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો